સૌને ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના નમસ્કાર. સોહમણી સોરઠ ભૂમિ પર નેકી ટેકી અને હિંમતનો તો મરદનો બચ્ચો મકરાણી રિંદ બલોચ કાદુ મકરાણી થયો એની વાત માંડવી છે. આ મકરાણીઓ રિંદ બલોચ હતા જેમને ઈણાજ ગામ મળ્યું હતું. ત્યાંનો અલી મહમદ તેનો વહીવટ કરતા હતો અને એમના સમયમાં આ બહારવટુ કાદુએ કર્યું હતું. ઈણાજના મકરાણીઓ 1881ની વસ્તી ગણતરીથી મૂંઝાયેલા હતા કે આ લોકો આમ કરીને શું કરવા માંગતા હશે. કેટલી શંકા કુશંકાઓ કરી પણ હરપ્રસાદ દેસાઈએ મકરાણીઓ સાથે સારા સંબંધ રાખી એ કામ પાર તો પડાવ્યું હતું. પરંતુ આ પછીથી ઈણાજમાં એક ઝઘડામાં જૂનાગઢની પોલીસ ઈણાજ આવી તો એને મકરાણીઓએ ગામમાં ન આવવા દીધી. આથી જૂનાગઢના બાહોશ દીવાન હરિદાસ વિહારીદાસ ઈણાજ ઉપર ફોજ મોકલી કે આવું તે કેમ ચલાવી લેવાય. જ્યારે ઈણાજમાં અલી મહમદને આ હુમલાની ખબર પડી ત્યારે તેણે ગામની વસ્તીને ભેગી કરીને કહ્યું કે તમે ચાલ્યા જાઓ બીજા ગામોમાં, હું તો અહીં જ મરવાનો છું. પણ લોકો પણ લૂણ રખા કે ના ના, એમ તો અમે તમને છોડીને કેમ જઈએ. પણ મકરાણીએ સમજાવ્યા કે જતા રહો એ જ સારું. આથી નિરાશ હૃદયે લોકોએ પોતાના પશુઓ સહિત ઉચાળા ભરી અને હાલી નીકળ્યા. પણ આ ગામમાં 5 જણા એવા નીકળ્યા કે અમે નહીં જઈએ, અમે તો મકરાણીની સાથે જ મરશું. એ હતા સામંત સોલંકી, પૂંજાવાલા આહીર, ફૂલી ડોસી, બોદો દલિત અને કિસો મહેતર. આવો તો લોકોને પોતાના ગામ ધણી ઉપર પ્રેમ હતો. હવે તો ફોજ ઈણાજના પાદરમાં આવી ગઈ છે. જે તારીખ હતી 19 ઓગસ્ટ 1884, માંડી સામા સામસામી જાકાજીક બોલવા, બંદૂકના અને ગોળીઓની જડી વરસી રહી છે. આ ફોજમાં માણેકવાડા કેમ્પનો અંગ્રેજ અધિકારી સ્કોટ અને પોલીસ ઓફિસર અંબારામ સુંદરજી છાયા પણ તોપદળ સાથે આવેલા. ઈણાજના હુમલા વખતે ઈણાજની આંબલી પર દિનાર નામનો વ્યક્તિ આખો વિંધાઈ ગયેલો, આંતરડા બહાર નીકળી જતા એ પાછા બાંધી ગોળીઓ છોડતો રહ્યો હતો. જ્યારે ઝઘડો પત્યો ત્યારે એની કમરેથી કપડું છોડ્યું તો આંતરડા નીકળી પડ્યા. બધા અમલદારો આફરીન થઈ ગયા કે વાહ મરદ, વાહ મરદ. આમ ઈણાજ તો રોળાઈ ગયું. પછી જમાદાર અલી મહમદના કાકા નૂર મહમદના દીકરા કાદર બખ્શે બહારવટું કરવાનું વિચાર્યું. ઈણાજ તો બહુ ભૂંડી રીતે રોળાયું. ઘણા મરાયા અને પકડાયા, કેટલાક ભાગ્યા, જેમાં કાદર બખ્શ, અબાબકર, અલ્લાદાદ, દીન મહમદ, ગુલ મહમદ આ બધા ભાગ્યાને બહારવટે ચડ્યા. દીવાન હરિદાસે આ પાંચેયને પકડવા હુકમ કર્યો કે બધાના બાલ બચ્ચાઓને પકડી લઈએ એટલે એ જરૂર શરણે આવશે. ઘણાએ સલાહ આપી કે એનો શું વાંક છે, એ તો શાંત બેઠા છે ને જનાના સામે લડાઈ ન હોય. હિંમતવાન કાદુ મકરાણીએ સાવજના બે જીવતા બચ્ચા જાલીને નવાબને ભેટ કરેલા, તેથી નવાબે તેને અમરાપરમાં 2 સાંતીની જમીન ભેટ આપી હતી. કાદુ વિચારે છે કે હવે શું કરવું, લડી મરવું કે મકરાણ પાછા ચાલ્યા જવું. આવા વિચાર કરે છે ત્યાં અબાબકરની નાની દીકરી ભાત લઈને આવી અને કહે, કાકા બાપુ છેલ્લી રોટી ખાઈ લ્યો, નવાબની ફોજ આવી ગઈ છે, તમને ને અમને પકડી લેશે. કાદુ વિચારે છે કે તમને 2 ગુનાહોને શા માટે આ નવાબી ફોજ પકડશે. આથી કાદુએ હવે નિર્ણય પાકો કર્યો કે હવે તો જૂનાગઢને રાજને રફે દફે કરી નાખવું અને મારા અંતરાત્માને જે ઘા પહોંચ્યો છે એનો બદલો હું લઈશ
અને કાદુ મકરાણીએ પહેલા બે ખૂન ભાલપરામાં બડા મિયાં સૈયદ અને કબીર મિયાના ખૂન કર્યા. આ પછી કાદુ મકરાણીએ પોતાના તમામ કુટુંબીજનોને જૂનાગઢની બીકે મૂળ દ્વારકા કોડીનારથી મછવામાં બેસાડી મકરાણ મોકલી દીધા અને પછી માંડ્યું બેવડું ત્રેવડું જનુન એને જડવા અને માંડ્યો એક પછી એક ગામ ભાંગવા. એ જાસા ચિઠ્ઠી લખે એમાં લખતો કે એક ગામ ભાંગે તો સમજો કે કોઈ સાધુએ ભાંગ્યું અને ત્રણ ગામ ભાંગે તો માનજો કે કાદુએ ભાંગ્યું છે. આ કાદુ મકરાણી નેક દિલ બહારવટ્યો હતો, પાંચેય ટાઈમની નમાજ પડતો હતો. કાદુના માથા માટે જૂનાગઢ સરકારે અનેક જાત જાતના ઇનામો જાહેર કર્યા હતા કે જે તેને જીવતો પકડી લાવશે અથવા પકડાવવામાં મદદ કરશે એને આટલું આટલું ઇનામ આપવામાં આવશે. હસનાપુર, સૌની, ઈશ્વરિયા, મોરાજ, પ્રશ્નાવાડા, લોઢવા, થોરડી, સણોસરી, નગડિયા, ચોકલી, ભાલપરા ગામે ગામ કાદુની ફોજ આવીને ગામ ભાંગે છે. જે જે ગામ ભાંગે ત્યાં ગામનો જે મુખ્ય વ્યક્તિ હોય, જેના ઉપર કોઈ પ્રજાજનોને રોષ હોય, એવા વ્યક્તિને પકડીને એના નાક કાદુ કાપવા માંડ્યો હતો. એના માટે એક દુહો કહેવાય છે, કરમરનો કાંટો કરી હેતે માંડેલ હાટ, એક પૈસાના આઠ કાદુએ નાક જ કર્યા. કાદુ મકરાણીને ઈણાજ પર ગોળા વરસાવનાર ઇસ્કાટને મારવો હતો. માંગરોળમાં બીજા ઓફિસર જેક્સનને પકડેલો પણ માર્યો નહીં અને બોલેલો કે ઔરતો કો હમ નહીં મારતે. આ ઓફિસરને એણે કહેલ કે મારા ગામ ગરાસ પાછા આપો તો અત્યારે જ બંદૂક છોડી દઉં, પણ બાકી નવાબની સોના જેવી સોરઠને સળગાવી મૂકીશ. આ જેક્સન અને કાદુ હિરણ્ય નદીમાં પછી વાટાઘાટ માટે બિન હથિયાર મળેલા. જેક્સન કહે સમાધાન નહીં થાય, નવાબ માનતા નથી. મુંબઈ સરકારે પણ સમજાવ્યા પણ એ કહે છે કે મારા સોરઠમાં પાંચ કોમ છે, મકરાણી, મહિયા, કાઠીઓ, આહીર અને હાટી. જો હું આમ પોચો થાવ તો આ પાંચેય મને કદી ન ગાંઠે, માટે કાદુને ઝેર જ કરવો રહ્યો, એવું બહાનું આગળ ધરે છે. આખરે જૂનાગઢે ખૂબ દબાણ વધાર્યું, અનેક લોકો હેરાન પરેશાન થવા માંડ્યા. ત્યારે કાદુ મકરાણીએ મકરાણ જવાનું નક્કી કર્યું પણ કરાચીની બજારમાં પકડાઈ ગયો. ત્યાં પણ આખરી ઝપાઝપી કરી અને ત્રણ ખૂનના ગુના બદલ એને ફાંસીની સજા થઈ. હમ્ફ્રીએ જૂનાગઢથી હરભાઈ દેસાઈ અને પોલીસ ઓફિસર અંબારામ છાયાને કરાચી કાદુને ઓળખવા માટે મોકલ્યા. હરભાઈ અને કાદુની કરાચીમાં જ્યારે મુલાકાત થઈ એ એવી હૃદય દ્રાવક મુલાકાત હતી. બંને મળ્યા અને જૂના સ્મરણો વાગોળ્યા. કાદુએ કીધું કે જે ધણીનું નિમક ખાધું એની સામે જ હથિયાર ઉપાડવા પડ્યા, એની રૈયતને રંજાડી ખળા મોઢે લોકોને માર્યા, જે દેશમાં જન્મ્યા એની સામે ધૂળ નાખી. કરાચીની જેલનું આ દ્રશ્ય જ અલૌકિક હતું. જે સામ સામે લડતા એ આ દિલોજાન દોસ્તની જેમ અહીં વાતો કરી રહ્યા હતા. આ સોરઠની મરદાઈ અને માણસાઈ હતી. કાદુ મકરાણીએ છેલ્લે હરભાઈને કહ્યું, હરભાઈ, રજરપાટમાં બધું જ ભૂલી ગયો છું, તો તમે એમ કરો ને, મને કુરાને શરીફમાંથી યાસીન શરીફ સંભળાવો. અને તરત જ હરભાઈએ યાસીન શરીફની સુરાઓ સંભળાવી અને બંને છૂટા પડતા ખુદા હાફિઝ, ખુદા હાફિઝ કહ્યું. કાદુ કહે, હરભાઈ, જતા પહેલા એકવાર મળતા જજો. આ પછી તો હરભાઈ કરાચીથી નીકળી ગયા અને અલ્લાદાદને કરાચીથી જૂનાગઢ લાવ્યા. અલ્લાદાદ, દીન મહમદ, ગુલ મહમદ ત્રણેયને જૂનાગઢ રાજ્યે ફાંસીની સજા કરી. પણ એક દિવસ નવાબ બહાદુર ખાનજી જેલમાં જોવા આવ્યા અને 14 વર્ષના ગુલ મહમદને જોઈ એની ફાંસી રોકી કે આને જન્મ ટીપ જ રાખો, ન ફાંસીએ ચડાવો. આ ગુલ મહમદ નવાબનો માનીતો બન્યો અને જંગલ ખાતાના ઉપરી બનેલ અને પોતાનું જીવતર સુધારી અને પોતાનું નામ સોરઠ પંથકમાં બનાવ્યું હતું. કાદુ મકરાણીને 5 જૂન 1887ના રોજ કરાચીમાં ફાંસી આપવામાં આવી. દીન મહમદને, અલ્લાદાદને જૂનાગઢમાં 28 જૂન 1887
87 રોજ જાહેર ફાંસી આપવામાં આવી હતી. સોરઠના વિખ્યાત બહારવટિયા કાદુ ઉપર સોરઠી સિંહ નામે મણીલાલ પાગલે નાટક લખેલ. આ ઉપરાંત દોષી ઉત્તમચંદ મંગળજીએ કાદુ મકરાણી નામે નાટક લખેલ. આ સિવાય કાદુ મકરાણી નામની વિખ્યાત ફિલ્મ પણ બની હતી અને લોકોએ હોંસે હોંસે કાદુ મકરાણીના આ બહારવટાના અનેક પ્રસંગો જોયા જાણ્યા હતા. ઝવેરચંદ મેઘાણીની કલમે કાદુ મકરાણીના બહારવટાનું વર્ણન જ્યારે વાંચીએ છીએ ત્યારે એમ લાગે છે એ જમાનો કેવો હશે, કેવી ખાનદાની હશે, કેવી રખાવટ હશે, કેવી નીતિમત્તા હશે. અને એકબીજાએ જ્યારે જ્યારે બહારવટામાં નીતિમત્તાના નિયમોનું પાલન કરીને પોતે સામસામા લડ્યા હતા.